ધોરાજીમાં ફરી કેમિકલ માફિયા સક્રિય થઈ રહ્યા છે ભાદર નદીમાં અજાણ્યા વ્યક્તિએ કેમિકલ ઠાલવ્યું જૂના ઉપલેટા રોડ ઉપર ભાદર નદીમાં કેમિકલ ઠાલવ્યું અત્યંત દુર્ગંધ મારતા પાણીથી રસ્તે નીકળતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા લાલ કલરનું આ કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવ્યું હોવાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા અંગે તેઓએ નિવેદન જાહેર કર્યું છે મુકુલ વાસનિકેરો કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યાલય પર કરેલા હુમલાને કાયરતાપૂર્વક ગણાવ્યા છે હિંસાની રાજનીતિ થઈ રહી છે સત્તાધારી દળ કોંગ્રેસનો અવાજ દબાવવા માંગે છે તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે જેના પર હુમલો થયો છે તેની ફરિયાદ નથી લેવાય આ સાથે તેમણે ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા છે जो हमला करता है जो हमारे कार्यालय के ऊपर आके तोड़फोड़ करता है उनकी शिकायत तो पुलिस दर्ज करती है लेकिन जिनके ऊपर हमला होता है उनकी शिकायत लेने से यहाँ की पुलिस इनकार कर रही थी और इसी से साफ नज़र आता है कि यहाँ की सरकार किसको मदद करने की कोशिश कर रही है मैं तो यहाँ पर ये कहूँगा સત્તાધારી દલ પર કોંગ્રેસ કી દબાણી માહોલ જોવા મળી રહ્યો છે ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ધારી ઝર મોરજર છતડીયા ખીચા સહિતના ગામોમાં સતત વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ધીમી ધારે વરસાદથી ખેતી ફાયદો થશે તેવો ખેડૂતો જણાવી રહ્યા છે દ્રશ્ય બતાવી રહ્યા છે કોડીનારમાં વરસાદી માહોલ જામ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે કોડીનાર પેઢાવાડા આનંદપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે જ નવા ગામ કડવાસણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના વેરાવળ પાડણ સહિત ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા વિરામ બાદ વરસાદી માહોલ અહીંયા જામેલો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં સવારથી જ વાદળછાયું ને વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે કાળાટીબાગ વાદળો ઘેરાતા અહીંયા વરસાદની શરૂઆત થઈ છે માં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાપુતારા વઘઈ સુબીરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાપુતારામાં વરસાદને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદની આજે ડાંગ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગત રાત્રે મહીસાગર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા કડાણા તાલુકામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો ખાનપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો બાલાસિનોર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગત રાત્રે મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં મેઘસવારી યથાવત આવી પહોંચે છે આજે સવારથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે જ જિલ્લાના ધરમપુર પારડી કપરાડા ઉમરગામ અને બાપીમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આજે પણ કરવામાં આવે છે નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ડેપો જૂનાથણા કુંભારવાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો છે ગણદેવી તાલુકાના ઘનોરી બિલીમુરા ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે આડશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયાકિનારે ઉછળતા પ્રચંડ મોજાઓની સામે રીલ બનાવવાની ગેલછા યુવકોને ભારે પડી શકે છે કંઈક આવો જ એક વીડિયો વાયરલ થયો છે એક યુવતી જીવના જોખમે તેણે આ વિડિયો વાયરલ કર્યો હોવાની આ વિગત છે દરિયાકિનારે મહાકાય રાક્ષસી મોજા ઉછળી રહ્યા હતા દરિયાકિનારા પર ઊભા રહેવું એ મોતને આમંત્રણ આપવા બરાબર છે ત્યારે આવા ખતરનાક માહોલમાં પણ એક યુવતી દરિયાકિનારે રીલ બનાવી રહી છે મોત સાથે મસ્તી કરી રહી હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ઘટનાના જે દ્રશ્યો આવ્યા છે દમણના દરિયાકિનારેના આ દ્રશ્યો કે જ્યાં કેટલા ઊંચા મોજા મુછડી રહ્યા છે તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ પણ ઘણો તીવ્ર છે અને જેમાં યુવતીનું એક વિડીયો વાયરલ થયું છે ઉછળતા મોજાની આ ઉછળતા મોજાથી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે આ મોજામાં મસ્તી ન કરાય પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં ભાન ભૂલી જતા હોય છે સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રંબા ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હાઈવે છક્કા જામ કરી રોષ ઠાલવવામાં આવ્યો શાળાઓમાં ઓરડાઓનો અભાવ સહિતના પ્રાથમિક સુવિધાના અભાવને લઈને નાના બાળકો પણ મેદાને ઉતર્યા છે તેના વિરોધ કરનાર કહી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને જેને લઈને સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવી રહ્યા છે

ગોરી પ્રી પ્રાઇમરી આ સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા હાલ સીલ કરી દેવામાં આવી છે સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ શાળા તમે જે જોઈ રહ્યા છો તે નકલી શાળા છે કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ચાલી રહી હતી

यहाँ हमने दोग करी स्कूल हमने लिखा था वहाँ तो गोरी प्री प्राइमरी स्कूल लिखा ही है दुकान में चल रही है चार दुकानें सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए फिर हमको देखिए हमारे नहीं एक्चुअली मेरे को यहाँ 12 साल 13 साल हो गए रहते हुए

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં નકલીનો રાફડો છે તે યથાવત જોવા મળી રહ્યો છે નકલીનો કાળો કારોબાર છે તે પણ યથાવત જોવા મળી રહ્યો છે સૌપ્રથમ આપને હું જે સ્કૂલના દ્રશ્યો બતાવી રહ્યો છું આ નકલી સ્કૂલ હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સહી પણ છે તે જોવા મળી રહી છે સ્કૂલનું જે નામ છે તે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ સાથોસાથ નવનીત નગર પીપળિયા ખાતે આવેલી હોવાનું જાણવા મળ્યું છે જે સમય આ સીલ કરવામાં આવી છે તે બાર અને સાડત્રીસ કલાકે જે સીલ કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે હું સીલના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીંયાના જે બાળકો ભણતા હતા તેમના વાલી પણ આપણી સાથે છે રૂક્ષાનાબેન આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું રૂક્ષાનાબેન શું કહેશો તમારા બાળકો છે કેટલા સમયથી અહીં ભણતા હતા અને અત્યારે તમારું બાળક કેટલા ધોરણમાં અહીંયા ભણી રહ્યું હતું મારું બાળક પ્લેહઉસ થી કરીને સાત ધોરણ લગી જ ભણું છે સાતમા ધોરણ માં મારા છોકરા ને બાર માસિક ની પેપર નો દેવા દીધું ને એટલે હું છેટકી હું ડાયરેક્ટ કુવાડવા પોલીસ ચોકી ગઈ કારણ કે ધીમે ધીમે ઢીલ કરી એવા તો કેટલા એની ઉપર કેસ કર્યા પણ મેં ના પાડી મારે કોઈ રોજ પાટવું નથી કરીને કુવાડવા પોલીસ સ્ટેશને તમે ક્યારે ગયા તા કલેક્ટર માં તમે ક્યારે ગયા તા જિલ્લા પંચાયતમાં પણ તમે ક્યારે અરજી કરવા ગયા તા શું કહેશો જો જિલ્લા પંચાયત આપણે પપ્પા જિલ્લા પંચાયતે અરજી કરી હતી સાત મહિના મહિનાથી અહીંયા નોટિસ મોકલી હતી અહીંયા હું ગઈ નથી અને જિલ્લા તાલુકાએ તો હું કાલે જ ગઈ હતી કાલ બપોરે સાડા બારે હું ત્યાં ગઈ હતી તો ત્રણ વાગે ગઢવી સાહેબ આવ્યા અને એને જ બધું માથે લઈ લીધું ખાસ કરીને સ્કૂલની વાત કરવામાં આવે તો કુલ કેટલા બાળકો છે તે અહીંયા અભ્યાસ કરતા હોય છે કેટલા ટીચર્સ છે તે ખાસ કરીને ભણાવતા હોય છે શું કહેશો એના ટીચર કોઈ છે જ ને એક જ છે કાત્યાની તિવારી કોઈ ટીચર જ નથી એ અહીંયા 8 ને નવ ભણતા હોય ને એને ટીચર અને ખાસ કરીને જ્યારે તમારું બાળક ભણી લેતું ત્યારે જે પ્રમાણપત્રો આપતા હતા એ પ્રમાણપત્રો કઈ સ્કૂલના નામના આપતા હતા શું કહેશો એક શ્યામ સ્કૂલ નું ને એક શારદાનું આ બે સર્ટિફિકેટ દીધા છે બીજા કોરોના કાળથી ને મને કોઈ દીધા જ નથી એને કે લોકઅપમાં પડ્યા લોકઅપ માં પડ્યા એમ જ કીધું ખાસ કરીને બીજી સ્કૂલના પ્રમાણપત્રો આપવામાં આવતા હતા ત્યારે તમે આ કાત્યાયની બેન છે એ કે આ ગોરી ઇંગ્લિશ મીડિયમ છે ને પ્રાઇમરી સ્કૂલ તો હવે ખબર પડી કે પ્રાઇમરી છે આદિ લગીને તમે સ્કૂલ જ સમજતા હવે એમ કેસ કે હું ટ્યુશન ક્લાસ હલાવ છું તો ટ્યુશન ક્લાસની ની હજાર રૂપિયા ફી હોય બાલ મંદિર ભણતા હોય નહીં ખાસ કરીને અમે જયારે અહીંયા ગામમાં આવ્યા ગામની અંદર પણ એક પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે તે પણ અમે જોઈ છે તો ત્યાં તમારા બાળકોને ન મૂકીને તમે આ પ્રાઇવેટમાં મુકતા હતા એની પાછળનું કારણ શું છે એનું કારણ એ કે અમારા અહીના રસ્તા છે ને આ જો આ વરસાદ થયો તો અમારે અહીંયા નાલા ભરાઈ જાય આ બાળક ત્યારે નાનકડું અત્યારે મોટા થયા તો પાંચ વર્ષના છોકરાને અહીંયા મોકલી અહીંયા પાણી ભરાઈ જાય તો આપણું બાળક ઘરે ક્યારે આવે મેન તણાઈ છે એની હિસાબે અમે કે આપણી સોસાયટી બની છે તો અહીંયા બેસાડી બે બેસાડ્યા ચોક્કસ તો બહેન જે પ્રમાણે વાત કરી રહ્યા છે સરકાર જે પ્રમાણે વાત કરી રહી છે કે ભણશે ગુજરાત વાંચશે ગુજરાત પરંતુ રાજકોટ તાલુકાનું આ પીપળીયા ગામ છે અહીંના રસ્તા પણ અમે જોયા છે રસ્તા ખૂબ જ બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યા છે એટલે જ આ બહેન કહી રહ્યા છે કે સરકારી શાળા છે તેમ છતાં અમારા બાળકોને અમે પ્રાઇવેટમાં મૂકવા માટે મજબૂર બન્યા છીએ ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંયા લખવામાં આવ્યું છે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ ક્લાસીસ એકથી દસ અને સાત નંબર પણ લખવામાં આવ્યા છે વૃક્ષાના બેનના પિતા છે એ પણ આપણી સાથે છે શું કહેશો સર સૌપ્રથમ આપે કેટલા મહિના પહેલા આ તંત્રને જાણ કરી હતી અને જો તમે જાણ કરી હતી તો અત્યાર સુધી આ પ્રકારના કડક પગલા શા માટે નથી લેવાના હવે અમે તો છક મહિના પહેલા આની અરજી કહી દીધી અને એને કીધું હતું કે તમને સર્ટિફિકેટ આવી જશે એ કે તમે રાહ જો ટૂંક આ ગાળામાં જ અમે તમને દઈ દેશું સર્ટિફિકેટ પછી તો આજે આજે એક્શન આવ્યો છે એ ક્યારે આવ્યો ગઈકાલે તમે કઈ કચેરીએ ગયા હતા કે જેથી કરીને આ પ્રકારનું એક્શન આજે લેવામાં આવ્યું છે એ તાલુકા પંચાયતમાં ગઢવી સાહેબ પાસે અને ડીઓ 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 એટલે બસ એની પાસે બધું હવે મારી જવાબદારી કાલની તારીખમાં હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આ ચાર શટરની અંદર આ શાળા ચાલતી હતી અંદાજીત પાંત્રીસ થી છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે હાલ ચારે ચાર શટર છે કે જેમને સીલ મારી દેવામાં આવ્યું છે અગાઉ આ જે સ્કૂલ હતી તે અંદર ગામના અંદરના વિભાગની અંદર ચાલતી હતી પરંતુ છેલ્લા ચારથી પાંચ વર્ષથી અહીંયા ચાલતી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે અને કોઈ કાળે શાળા કહી ન શકાય કોઈ અને આ પ્રકારની મંજૂરી છે તે મળી ન શકે તેમ છતાં આ નકલી શાળા છે તે રાજકોટ તાલુકાના પીપળિયા ગામ ખાતે ચાલી રહી હતી હાલ કુવાડવા પોલીસ દ્વારા જે બંને જે પતિ પત્ની છે તેમાં કાત્યાયની તિવારી અને તેનો જે પતિ છે મનીષ તિવારી આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે બંનેના નિવેદન છે છે તે ખાસ કરીને પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી રહ્યા વિરામ બાદ સમગ્ર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મેઘ મેઘમહેર વરસાવી રહ્યા છે સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકાની અંદર છ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો બાડોલી તાલુકામાં બે ઇંચ કામરેજ તાલુકામાં અઢી ઇંચ તાલુકામાં ખાસ કરીને અઢી સરકાર ના હવામાન ખાતા દક્ષિણ ગુજરાત આપ્યું છે એલર્ટ ખાસ કરીને દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરી કે સુરત જિલ્લાના સમગ્ર તમામે તમામ તાલુકામાં વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ

બીજી માંડવી તાલુકા ની વાત કરીએ તો માંડવી તાલુકા માં પણ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ક્યાં અને જે આ પલસાણા તાલુકામાં પણ એક ઇંચ જેટલો વરસાદ ખબકવા પામ્યો છે અને ઓલપોડ તાલુકાની અંદર પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુરત ચૌદ જિલ્લામાં ચાર થી લઈને આઠ ઇંચ વરસાદ ની શક્યતા છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ આઠ ઇંચ વરસાદ જોવા મળી શકે છે અરવલ્લી મહિસાગરમાં પણ આઠ આઠ ઇંચ વરસાદ જોવા મળી શકે છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચમાં આઠ ઇંચ વરસાદની આગાહી છે તો સાથે સુરત અને નર્મદામાં પણ આઠ ઇંચ વરસાદની શક્યતા જોવા મળી રહી છે નવસારી તાપી વલસાડમાં પણ આઠ ઇંચ વરસાદ જોવા મળી શકે છે વરસાદની શક્યતા જ જોવા મળી રહી છે તેર જિલ્લામાં ચાર ચાર ઇંચ વરસાદની શક્યતા છે અમદાવાદ સહિતના તેર જિલ્લાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે મેપના માધ્યમથી સમજીએ કયા વિસ્તારમાં કેવો માહોલ રહેશે કયા વિસ્તારમાં કેવા પ્રકાર એનું એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને જોવા જઈએ પહેલાં ચાર થી લઈને આઠ ઇંચ વરસાદ જ્યાં પડશે ત્યાં ઓરેન્જ કલરનો આપ આ મેપમાં જેટલો પણ ભાગ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતનો ભાગ છે આ તરફ મધ્ય ગુજરાતનો ભાગ અને સમગ્ર દક્ષિણ ગુજરાત અહીંયા આવરી લેવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લાઓમાં આજે મેઘરાજ મન મૂકીને વરસવાના છે કારણ કે જે શક્યતા જણાઈ રહી છે તે કે તેનાથી વધુ શક્યતા આ વિસ્તારોમાં જેટલું ઓરેન્જ જોઈ રહ્યા છો ત્યાં આટલો વરસાદ આપણને જોવા મળી શકે છે હવે વાત કરીએ મધ્ય ગુજરાતનો પટ્ટો અને સૌરાષ્ટ્રના ભાગોની કે જ્યાં ચારથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળી શકે છે અઢીથી ચાર ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળી શકે છે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં ખાસ આજે વધુ વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એની સાથે ખેડા આણંદ વડોદરા બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ અને મોરબી આ તમામ જિલ્લાઓમાં આપણે ચાર ઇંચની આસપાસ વરસાદ જોવા મળી શકે છે શક્યતા એવી પણ છે કે ચાર ઇંચથી વધુ વરસાદ અહીંયા પડી શકે છે બપોરે ચાર વાગ્યા સુધીમાં વધુ વરસાદ આ તમામ વિસ્તારોમાં આપણને જોવા મળી શકે છે સર આવી રહ્યા છે વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવે છે આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા તાપી સુરત વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ પાટણ મહેસાણા વડોદરા આણંદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે આગામી દિવસ આ પ્રકારનો જ વરસાદી માહોલ રહેશે ઓરેન્જ એલર્ટ જારી साबरकांठा अरावली आ, पंचमहल दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच तापी सूरत वलसाड़ नौसारी डांग और दमन और दादरा नगर हवेली है, है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना अरावली अहमदाबाद खेड़ा आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है आज सौराष्ट्र में भारत वरसाद आगाही है सुरेंद्रनगर राजकोट मोरबी अमरेली में भारे वरसाद आगाही है भावनगर बोटाद में भारत वरसा रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन डेवन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर राजकोट अमरेली भावनगर मोरबी